जैन विद्यार्थी मित्रों, आज आप धोरण सात में गणित विषय में चैप्टर नंबर अग्यार परिमिति और क्षेत्रफल स्वाध्याय अग्यार पॉइंट बे में क्वेश्चन नंबर पांच थी आपणे आज जोईशुं। तो जोईए क्वेश्चन नंबर पांच, PQRS समांतर बाजू चतुष्कोण है जो आकृति 11.23 में बतावेली है, बराबर। क्यू में SR पर ऊंचाई QM है, क्यू में PS पर ऊंचाई QN है। जो SR बराबर 12 सेमी और QM बराबर 7.6 सेमी हो तो तमारे बे क्वेश्चन शोधवाना है, कया कया? समांतर बाजू चतुष्कोण PQRS नुं क्षेत्रफळ शोधवानुं छे अने बीजुं शुं शोधवानुं छे? तो जो PS बराबर 8 सेमी हो तो Q1 तमारे शोधो, एवं तमने कीधेलुं छे, बराबर। तो जुओ अहींया के अहींया QN तो पहेला तो जोई लेख शुं आपेलुं छे, तो अहींया QN शुं छे? वेध छे। कया पाया उपर आपेलो छे? तो के PS उपर आपेलो छे, बराबर। तो सौथी पहेला आपणे शुं करीशुं? तो के जे समांतर बाजु चतुष्कोण है क्यों PQRS एनु आपणे क्षेत्रफळ शोधीशुं, बराबर। तो अहीं आपणे सूत्र लखीए, बराबर। तो के सूत्र आपणे जाणीए छीए क्यूँ है? समांतर बाजु चतुष्कोण है, बराबर। एनुं क्षेत्रफळनुं सूत्र के पायो गुण्या पाया परनो वेध, आपणी पासे आ सूत्र तो है, बराबर। पण तमने अहीं प्रश्न थशे कि पायो कयो लेवो अने वेध कयो लेवो, बराबर। तो अहीं एक ज वस्तु याद रखवानी के एवो आपणे पायो लेशुं के जेनुं माप आपेलुं होय ने पाया परना वेधनुं पण माप आपेलुं होय એ આપણે પાયો અને એનો વેધ લઈશું, બરાબર। તો આપણે અહીંયા લખીએ પહેલા તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, એ પાયો તરીકે કઈ લેશું? તો કે કોઈ પણ લઈ શકો, પણ એવો પાયો લેવાનો કે એના એ પાયા ઉપર વેધનું પણ માપ આપેલું હોય, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા SR પાયો છે એનું પણ માપ આપેલું છે અને એના ઉપરનો જે વેધ છે, બરાબર, કયો વેધ છે? તો કે અહીંયા QM વેધ છે। શું? QM વેધ છે, એનું પણ માપ આપેલું છે 7.6 સેમી, બરાબર। તો આપણે પાયો અને વેધ છે એ આપણે આ બંને જ લેવા પડે, પાયો SR લેવો પડે અને વેધ કયો લેવો પડે? QM લેવો પડે। શા માટે? કારણ કે એના બંનેના માપ આપેલા છે, પાયો પણ પાયાનું પણ માપ આપેલું છે અને પાયા પરના વેધનું પણ માપ આપેલું છે, બરાબર। તો ચલો આપણે પાયો કયો લેશું? SR, અને વેધ કયો લેશું? QM। ચલો SR કેટલો છે? 12 સેમી। QM કેટલું છે? 7.6 સેમી। ચલો 12 × 7.6 કરશો તો તમને કેટલો ગુણાકાર, એનો જવાબ કેટલો મળશે? તમને 91.2 સેમી² મળશે, 91.2 સેમી² આ શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કયો? PQRS એનું આપણને ક્ષેત્રફળ મળ્યું, કેટલું મળ્યું? તો કે 91.2 સેમી², બરાબર। પહેલો ક્વેશ્ચન જે આપણે શોધવાનો હતો, બરાબર, એનું સોલ્યુશન આપણને મળી ગયું। હવે આપણે શું શોધીશું? QN વેધ શોધીશું, બરાબર। તો કોના સૂત્ર ઉપરથી? તો કે જેની આકૃતિ આપી હોય એના સૂત્ર ઉપરથી જ આપણે QN વેધ શોધીશું। તો કોની આકૃતિ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો મૂકો એનું સૂત્ર કે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર શું થશે? પાયો ગુણ્યા વેધ, બરાબર। હવે અહીંયા આપણે જાણીએ છીએ કે QN આપણે વેધ છે એ શોધવાનો છે, બરાબર। તો QN વેધ કયા પાયા ઉપર છે એને અનુસંધાનમાં આપણે એ પાયો લઈશું, બરાબર। તો QN વેધ છે કયા પાયા ઉપર આવેલો છે? તો કે PS પાયા ઉપર આવેલો છે, બરાબર। તો આપણે પાયા તરીકે કેવો લેવો પડશે? અહીંયા PS ગુણ્યા વેધ, તો આપણે જે QN શોધવાનો છે તો એમને એમ જ રહેવાનું છે, બરાબર। ચલો ત્રિકોણ PQRS નું ક્ષેત્રફળ આપણે હાલ જ શોધ્યું, કેટલું છે? 91.2 સેમી² તો અહીંયા મૂકી દો 91.2। ચલો 91.2 = PS એટલે કે પાયો છે કેટલો છે? અહીંયા 8 સેમી આપ્યો છે તો મૂકી દો 8। QN તો આપણે શોધવાના છે, આર્યું વેધ તો આપણે શોધવાનો છે, QN એમને એમ જ રાખીશું। ચલો QN ને કરતા કહે તો 8 ક્યાં જશે? ભાગાકારમાં જશે, એટલે કે 91.2 ભાગ્યા 8 તો બરાબર શું થશે? QN થશે, બરાબર। હવે ચલો 91.2 ભાગ્યા 8 કરશો, બરાબર। તો આને સૌથી પહેલાં તો શું કરી દઈએ? પોઈન્ટ દૂર કરી દઈએ તો છેદમાં 10 ના લખાય મારે આ રીતના, તો કે 912 × 8 તો હતા છેદમાં અને એને ભાગ્યા શું કર્યા? 10। શા માટે 10 લખ્યા? કારણ કે ઉપરથી મેં પોઈન્ટ દૂર કરી દીધો, તો ચલો QN થશે અહીંયા, બરાબર। હવે ચલો 912 × 80 થશે છેદમાં, 912 અને 8 × 10 કેટલા થશે? 80 બરાબર શું થશે? QN, બરાબર। હવે તમે 912 × 80 કરો, તમને ભાગાકાર કેટલો મળશે બંનેનો? તો કે 11.4 સેમી મળશે,
કેટલું મળશે તમને? ભાગાકાર 11.4 સેમી છે એનો ભાગાકાર મળશે કોનો કોનો? તો કે 112/80 બરાબર. તો આપણે જે QN જે વેધ શોધવાનો હતો એ પણ મળી ગયો. કેટલો મળ્યો? 11 સેમી. અને ત્રિકોણ જે PQRSનું જે ક્ષેત્રફળ પણ શોધવાનું હતું એ પણ મળી ગયું. કેટલું? 91.2 સેમી² બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો દાખલા નંબર 5 જે પૂરો થયો. હવે ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 6. જોઈએ દાખલા નંબર 6. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈ જ છે. ઊંચાઈ એટલે કે વેધ છે બરાબર. અહીંયા આકૃતિ આપેલી છે. અહીંયા AB પરનો વેધ કયો છે? DL છે બરાબર. અને AD પરનો વેધ કયો છે? તો કે BM છે બરાબર. ઊંચાઈ એટલે કે વેધ આપેલો છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેમી² હોય અને AB એટલે કે 35 સેમી તથા AD બરાબર 49 સેમી હોય તો BM અને DL લંબાઈ તમારે શોધવાની છે. પાયાના માપ આપેલા છે બરાબર. ABના પાયાનું માપ આપેલું છે 35 અને ADનું માપ પણ આપ્યું છે 49. તમારે કોનું માપ શોધવાનું છે? ફક્ત બે વેધ જે આપેલા છે BM અને DLનું તમારે માપ તમારે શોધવાનું છે બરાબર. અને ક્ષેત્રફળ પણ તમને આપેલું છે બરાબર. તો જો અમે અહીંયા આકૃતિ દોરેલી છે બરાબર. DL વેધ પણ શોધવાનો છે અને BM વેધ પણ શોધવાનો છે બરાબર. સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપેલું છે આપણને 1470 સેમી². તો આ વેધ આપણે કોની ઉપરથી શોધીશું? તો વિદ્યાર્થી મિત્રો, એક જ વસ્તુ યાદ રાખવાનું કે જેનું ક્ષેત્રફળ આપેલું હોય એ સૂત્રો મૂકીને એનું વેધનું માપ મળશે બરાબર. તો અહીં કોનું ક્ષેત્રફળ આપેલું છે આપણને? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે બરાબર. તો એનું સૂત્ર મૂકીને આપણે બે વેધ આપણે શોધી લઈએ. જુઓ કઈ રીતના? તો કે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? પાયો ગુણ્યા વેધ બરાબર. હવે અંદર તમને પ્રશ્ન થાય કે આમાંથી પહેલું કયો વેધ શોધવો? તો આમાંથી તમે ગમે તે બંનેમાંથી કોઈ પણ એક પહેલા લઈ શકો છો. BM પણ લઈ શકો છો અથવા DL પણ લઈ શકો છો બરાબર. સૌથી પહેલાં આપણે DL લઈ લઈએ. ચલો તો અહીંયા પાયા તરીકે શું લઈએ? DL. વેધ કેટલો આપેલો છે? સોરી, અહીંયા પાયા તરીકે આપણે જો અહીંયા વેધ તરીકે જો આપણે DL લઈએ બરાબર, તો એનો પાયો કયો થશે? AB થશે. તો અહીંયા AB આવશે પાયો અને વેધ કયો થશે? DL બરાબર. અને સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ તો આપણને આપેલું છે. કેટલું છે? 1470. ચલો 1470 એમને એમ રાખો. ABનું માપ આપેલું છે પાયાનું, તમને કેટલું આપ્યું છે? 35. તો મૂકી દો 35. DL તો શોધવાના છે જે વેધનું માપ છે. ચલો DLને કરતા કે 35 ક્યાં જશે? ભાગાકારમાં. એટલે કે 1470/35 કરો, DL બરાબર કેટલા મળશે? તો કે 42 મળશે. DL બરાબર કેટલા થશે? 42 સેમી બરાબર. આ એક વેધનું માપ આપણને મળી ગયું. કેટલું મળ્યું? 42 સેમી મળી ગયું બરાબર. આ જે વેધ આપેલો છે DL એનું માપ આપણને મળી ગયું. હવે આપણે આનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે કયો વેધ શોધવાનો છે? તો કે BMનું માપ આપણે શોધવાનું છે બરાબર. તો સૂત્ર તો એના એ જ આવવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ બરાબર. હવે અહીંયા આપણે કયા વેધની વાત કરી રહ્યા છીએ? તો કે BM બરાબર. તો BM વેધ કયો છે? તો કે આર્યો જો BM છે. તો એ કયા પાયા ઉપર આવેલો છે? તો કે AD પાયા ઉપર આવેલો છે. એટલે પાયો કયો લેવો પડે આપણે? AD પાયો લેવો પડશે અને BM શું હશે? એનો વેધ થશે એ પાયા પરનો બરાબર. તો અહીંયા લખીએ AD એનો પાયો છે અને BM એનો વેધ છે. અને ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણને આપેલું જ છે 1470. ચલો 1470 એમને એમ રાખો. ADનું માપ આપણને અહીંયા આપ્યું છે કે કેટલું છે જો રકમમાં? 49 આપેલું છે. અહીંયા મૂકી દો 49. અને BM તો એમને એમ જે આપણે શોધવાના છે. ચલો BMને કરતા કહે તો 49 ક્યાં જશે? ભાગાકારમાં. એટલે કે 1470/49 બરાબર BM. ચલો 1470/49 કરો, BM બરાબર તમને કેટલા મળશે? તો કે 30 મળશે. કેટલો મળશે? બંનેનો ભાગાકાર 30. એટલે પાછળ એકમ કયો આવશે? સેન્ટીમીટર બરાબર. એટલે BMનું માપ પણ આપણને મળી ગયું. કેટલું મળી ગયું? 30 સેમી મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં ખાલી ફક્ત બે વેધના માપ શોધવાના હતા. DLનું આપણને મળી ગયું 42 સેમી અને BMનું કેટલું મળ્યું? 30 સેમી મળી ગયું. આથી આપણે લખી શકીએ કે આમ વેધ DL અને BMની લંબાઈ અનુક્રમે કેટલી છે? 42 સેમી અને 30 સેમી છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો દાખલા નંબર 6 જે પૂરો થયો. હવે ત્યાર પછી જોઈએ દાખલા નંબર 7. જોઈએ ત્રિકોણ ABCમાં ખૂણો એક કાટખૂણો છે બરાબર, જે આકૃતિ 11.25માં આપેલું છે બરાબર. અહીંયા આકૃતિ 11.25 છે એ 7મા નંબરને દાખલાની છે બરાબર, જેમાં ખૂણો એક કાટખૂણો છે. હવે AD અને BCને લંબ છે બરાબર.
શું છે, એડી એ બીસીને લંબ છે, એટલે કે આ એડી જે વેદ છે બરાબર, એડી એડી જે વેદ છે એ કોને લંબ છે, તો કે બીસીને લંબ, એટલે કે 90 ખૂણો બનાવે છે. જો એબી બરાબર 5 સેમી, બીસી બરાબર 13 સેમી અને એસી બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો અને એડીની લંબાઈ પણ તમારે શોધવાની છે બરાબર. અહીંયા બે વસ્તુ શોધવાની છે, કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. અહીંયા લખી દઈએ આપણે જે શોધવાનું છે તે, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને બીજું શું શોધવાનું છે, તો કે એડીની લંબાઈ, એટલે અહીંયા એડી શું છે, વેદ છે, એટલે કે વેદની લંબાઈ આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ખૂણો 1 કાટખૂણો આપેલો છે બરાબર, તો એનો મતલબ એમ કે અહીંયા એક સૌથી મોટી બાજુ કઈ હશે, કર્ણવાળી બાજુ હશે, કારણ કે કાટકોણ ત્રિકોણ છે તેમાં સૌથી મોટી બાજુ હંમેશા કોની હોય છે, કર્ણની હોય છે બરાબર. અને સેમિસ્ટર 1માં આપણે એક વસ્તુ બીજી પણ શીખી ગયા કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સિવાયની બાકીની બે બાજુ, તો આપણે તો જાણીએ છીએ કે સૌથી મોટી બાજુ અહીંયા કીધી કઈ છે, 13 સેમી છે, એટલે કે કર્ણવાળી છે. આ બાજુ બીસી કઈ થશે, કર્ણની થશે, તો કે કર્ણ સિવાયની બાકીની બે બાજુ એટલે કે એબી બાજુ અને એસી બાજુ, એ શું થશે, વેદ તરીકે વર્તશે બરાબર. કોના તરીકે વર્તશે, વેદ તરીકે વર્તશે બરાબર. તો આ બંને બાજુમાંથી તમે કોઈ પણને પાયા તરીકે લઈ શકો છો અને કોઈ પણને વેદ તરીકે લઈ શકો છો બરાબર. તો ચલો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો એબીને પાયા તરીકે લઈએ અને એસીને શું લઈએ, આપણે વેદ તરીકે લઈએ બરાબર. અને એના ઉપરથી આપણે શું શોધીશું, તો કે ત્રિકોણ એબીસીનું આપણે ક્ષેત્રફળ શોધીશું બરાબર. તો અહીંયા આપણે લખીએ કે એબી શું લઈએ છીએ આપણે, પાયો, અને વેદ કયો લઈએ છીએ આપણે, અહીંયા એસી બરાબર. તો અહીંયા પાયાનું માપ કેટલું આપ્યું છે, 5 સેમી, અને વેધનું માપ કેટલું આપ્યું છે, તો કે 12 સેમી બરાબર. તમે એવું જરૂરી નથી કે મેં એબી પાયો લઈ તો છે, તમે એની જગ્યાએ વેધ પણ લઈ શકો છો બરાબર, કારણ કે બંને બાજુ છે વેધ તરીકેની વર્તે છે, તો એમાંથી તમે કોઈ પણ પાયો અને કોઈ પણ વેધ લઈ શકો છો બરાબર. હવે આ બે માપ ઉપરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો સૂત્ર શું હતું ત્રિકોણના ક્ષેત્રફળનું, કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ. ચલો 1/2 એમના એમ, પાયો કેટલો છે આપણે હાલત જોયો 5 સેમી, વેદ કેટલો છે 12, તો ચલો છેદ ઉડતાવ્યો એટલે ઉડાડ દો, તો કે 6 2 કેટલા થશે 12, તો કેટલા થશે 5 6 30 સેમી² કેટલા થશે 30 સેમી² બરાબર. તો આપણને આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણને મળી ગયું, કેટલું મળ્યું, તો કે 30 સેમી² આથી લખી શકીએ કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ કેટલું થશે બરાબર 30 સેમી² થાય. કેટલું થાય ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, તો કે 30 સેમી² થશે બરાબર. હવે બીજી વસ્તુ કે આ એડી છે બરાબર વિદ્યાર્થી મિત્રો, આ એડી છે એ બીસી પરનો શું છે, લંબ છે અથવા તો કે વેદ છે બરાબર. વેદ હોય એટલે હંમેશા આપણે જાણીએ છીએ કે કેટલાનો ખૂણો બનાવે, તો કે 90નો ખૂણો બનાવે છે બરાબર. તો હવે આપણે લખીએ કે હવે બીસી પાયા પર એડી શું છે, તો કે વેદ છે. વેદ હોય એટલે 90નો ખૂણો બનાવે, કે જેમાં બીસીનું માપ આપેલું છે તમને કેટલું આપ્યું છે, 13 સેમી, અને એડીનું માપ આપણે શું કરવાનું છે, શોધવાનું છે બરાબર. શું કરવાનું છે આપણે, શોધવાનું છે જે આપણે રકમમાં અહીંયા હાલ જોયું તે બરાબર. તો ચલો હવે આપણે એડીનું માપ એટલે કે વેદનું માપ શોધવું છે, તો એ કોના ઉપરથી મળશે, તો કે ત્રિકોણના ક્ષેત્રફળ ઉપર, ત્રિકોણનું જે ક્ષેત્રફળનું જે સૂત્ર છે એના ઉપરથી ને જ એના વેધનું માપ મળશે બરાબર. જોઈએ કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આપણને એ રીતના કઈ રીતના ખબર પડે કે વેધનું માપ છે ત્રિકોણના ક્ષેત્રફળ ઉપરથી જ મળશે, કારણ કે ત્રિકોણની આકૃતિ આપી છે બરાબર. એમાંથી કોઈ પણ જો તમને પાયાનું પણ માપ આપેલું છે અને ક્ષેત્રફળનું આપણે હાલ શોધ્યું બરાબર, બે માપ આપેલા છે, ત્રીજું માપ છે ઓટોમેટિક મળવાનું જ છે તમને બરાબર, માટે આપણે શોધી શકીએ. ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે, 30, 1/2 એમને એમ, પાયો કેટલો આપ્યો છે, તો કે 13 સેમી, અને વેદ કેટલો આપ્યો છે એ આપણે શોધવાનો છે બરાબર. એટલે કે અહીંયા એડી અહીંયા વેદ છે, તો અહીંયા શોધી દઈએ, એડી લખી દઈએ વેદની જગ્યાએ બરાબર, કારણ કે વેદ એડી આપેલો છે. ચલો હવે આપણે એડીને કરતા કરવા, તો પહેલાં શું કરીએ, 2ને ડાબી બાજુ લઈ જઈએ એટલે 30 × 2 થાય, તો આ બાજુ કેટલું પદ વધશે, ખાલી 13 સેમી × એડી. ચલો હવે એડીને કરતા કે 13 ક્યાં જશે ભાગાકારમાં, 30 × 2 / 13 બરાબર શું થશે, એડી થવાના બરાબર. હવે છેદ ઉડતા હોય એટલે ઉડાડ દો બરાબર, તો જો પેલા તો ઉડે એવું તો કોઈ લાગતું નથી બરાબર, કારણ કે છેદમાં એકી સંખ્યા છે, એટલે શું થશે, 30 × 2 = 60/13 બરાબર શું થશે, એડી બરાબર. તો ચલો અહીંયા એડી બરાબર કેટલા થશે, 60/13 કેટલા થશે, 60/13 સેમી
બરાબર, આનું તમે હજુ પણ સાદુરૂપ આપવું હોય તો આપી શકો, અને જે ચોપડીમાં જે તમારો જવાબ છે કે આટલા સુધી આપેલો છે તો આપણે આટલા સુધી જ રાખીશું. બરાબર, તો એડીનો જે વેદની જે લંબાઈ છે કેટલી મળી આપણને 60/13 સેમી. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે દાખલા નંબર 7 છે એ પૂરો થયો. હવે ત્યાર પછી જે દાખલા નંબર 8 જોઈએ. ત્રિકોણ ABCમાં, ત્રિકોણ ABC સમદ્રી બાજુ ત્રિકોણ છે જેમાં AB અને AC એ 7.5 સેમી અને BC બરાબર 9 સેમી છે, જે આકૃતિ 11.26માં, એટલે કે આરે 11.26 છે આકૃતિ દાખલા નંબર 8ની છે. બરાબર, અને એમાંથી BC પરની ઊંચાઈ આપી છે AD, બરાબર કેટલી આપી છે 6 સેમી, અને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો, અને સીમાંથી AB પરની ઊંચાઈ એટલે કે CE પણ કેટલી થશે એ પણ તમારે શોધવાનું છે. બરાબર, અહીંયા બે વસ્તુ તમને શોધવાની કીધી છે, કઈ કઈ એ પણ જોઈએ કે ભાઈ ત્રિકોણ ABCનું પહેલાં તો ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલી વસ્તુ શોધવાની છે, પછી આ CE શું છે તો કે વેધ છે, એનું પણ માપ શોધવાનું છે. અહીંયા શું છે, CE એ વેધ છે, એ પણ શું કરવાનું છે આપણે શોધવાનું છે. બરાબર, અને બીજા બાકીના બધાના તમને માપ આપેલા છે. અને બીજી વસ્તુ કે આ જે ત્રિકોણ છે એ કયા આકારનો, કયો ત્રિકોણ છે તો કે સમદ્રી બાજુ ત્રિકોણ છે. સમદ્રી બાજુ ત્રિકોણ એટલે કે ત્રણમાંથી કોઈ પણ બે બાજુ કેવી છે, સરખી. તો આમાં જો કઈ કઈ બાજુ સરખી છે તો કે AB બાજુ સરખી છે 7.5 છે, અને AC બાજુ પણ કેટલી છે 7.5 છે. તો સૌથી પહેલાં તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ. બરાબર, તો ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતના મળશે. બરાબર, તો આપણે બધા જ જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે ઇર્યુ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એવો પાયો લઈએ છીએ કે જેનું માપ આપેલું હોય ને એ પાયા આપણને વેધનું પણ માપ આપેલું હોય, એવો આપણે પાયો અને વેધ લઈએ છીએ. બરાબર, તો તમને રકમમાં બીજું એક માપ પણ આપેલું છે કે AD માપ પણ આપેલું છે, કેટલું છે 6 સેમી આપેલું છે. બરાબર, જે આકૃતિમાં અંદર દર્શાવેલું છે. બરાબર, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું જે ક્ષેત્રફળ છે ત્રિકોણનું તે આપણે સરળતાથી શોધી શકીએ છીએ. બરાબર, તો જોઈએ સૌથી પહેલાં તો જે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છે એ આપણે શોધી લઈએ કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 πa/β. ચલો ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો AB એમને પાયો કયો લઈશું તો કે જેનું માપ આપેલું હોય, જેના પાયાનું માપ પણ આપેલું હોય એ પાયા આપણને વેધનું પણ માપ આપેલું હોય એવો આપણે પાયો અને વેધ લઈએ. તો જો અહીંયા BCના પાયાનું માપ પણ માપ આપેલું છે અને BC પાયા ઉપર વેધનું માપ એટલે કે AD છે એનું પણ માપ આપેલું છે, કેટલું છે 6 સેમી છે. બરાબર, તો ચલો અહીંયા પાયા તરીકે કયું લઈશું આપણે BC. બરાબર, કયું લઈશું BC અને વેધ કયો લઈશું આપણે AD. ચલો 1/2 એમને BC બરાબર કેટલા મૂકવાના 9, AD બરાબર કેટલા મૂકીશું તો કે 6, તો 3 × 2 કેટલા થશે 6, તો કેટલા થશે 9 × 3 = 27 સેમી² બરાબર. આ ત્રિકોણ ABCનું આપણને ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો મળી ગયું. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 27 સેમી² થાય છે. બરાબર, આપણને એક ક્ષેત્રફળ આપણને મળી ગયું. બરાબર, પહેલો ક્વેશ્ચન આપણે જે શોધવાનો હતો તે પૂરો થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન શું કીધું છે કે CE એટલે કે વેધ તમારે શોધવાનો છે. બરાબર, એ કોના ઉપરથી મળશે તો કે ત્રિકોણના સૂત્ર પરથી જ મળશે એનો વેધનું માપ. તો લખીએ અહીંયા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 πa/β. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ હાલ જ શોધ્યું આપણે, કેટલું છે 27. બે એમને એમ પાયો કયો લઈશું તો કે જે વેધ શોધવાનો છે એનો પાયો લઈશું. તો જો અહીંયા CE વેધ કોના ઉપર છે તો કે AB છે, તો કે AB પાયો લઈશું આપણે. વેધ કયો છે આપણે જે શોધવાનો છે તે CE. ચલો 27 એમને એમ 1/2 એમને એમ ABની જગ્યાએ કેટલું માપ આપેલું છે 7.5, અને CE આપણે શોધવાનો છે. ચલો CEને કરતા કરતા 2 ક્યાં જશે સામે ગુણાકાર માટે, કે 27 × 2 7.5 × CE. ચલો CEને કરતા કે 7.5 ક્યાં જશે ભાગાકારમાં. બરાબર, તો પદ કેવું બનશે આ રીતના બરાબર CE. ચલો હજુ આનું સાદુરૂપ આપવું હોય તો તમે આપી શકો છો. શું કરીએ, છેદમાંથી તમે પોઈન્ટ દૂર કરો તો કંઈક આપવું બનશે આ રીતના કે 27 × 2, તો અહીંયા કેટલા આવશે 75 થશે, અને છેદમાં કેટલા લખાય આપણે 10 લખાય. તો છેદનો જે 10 આવે છે એ ક્યાં લઈ જાઉં છું અંશમાં, એટલે પદ કેવું બનશે ઉપર 10 આવી જવાના, ક્યાં આવી જવાના ઉપર 10 આવી જશે. શું કર્યું, 7.5 છે તેમાંથી પોઈન્ટ દૂર કર્યો, છેદમાં 10 મૂકવા પડે, 75 × 10 મૂકવા પડે, તો એ જે છેદમાં 10 આવે એને મેં ક્યાં લઈ ગયો અંશમાં, કારણ કે છેદનો છેદ હંમેશા ક્યાં જાય અંશમાં જાય છે. બરાબર, શું થશે CE. બરાબર, તો CE બરાબર હવે કેટલા થશે, ચલો 27 × 2 કરો તો 54 × 10 એટલે કે 540/75 કરશો તમને કેટલા મળશે તો કે 7.2 સેમી.
કેટલા મળશે? 7.2 સેમી છે ઈસીઈ વેધનું તમને માપ મળશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો દાખલા નંબર 8 જે પૂરો થયો. બરાબર. અને સાથે સાથે જે આપણું સ્વાધ્યાય 11.2 છે એ પણ અહીં પૂરું થાય છે. થેન્ક યુ.